ભાજપ એમએલએ હાર્દિક પટેલનું કૃષિ મંત્રીને પત્ર દેશી કપાસને પણ એમએસપીમાં સમાવવા રજૂઆત કરી છે ખરીદી સમયે ખેડૂતનું શોષણ થતું હોવાની પણ ફરિયાદ કરવામાં આવી તો દેશી કપાસની ખરીદી સમયે શોષણની રાહ દેશી કપાસની ખેતી કરતા ખેડૂતો માટે પત્ર લખ્યો છે છે અને દેશી જે કપાસ એ છ મહિના સુધી કોઈ પણ પ્રકારની દવા કે ખાતર ન આપો તો પણ સુંદર મજાનો અને સારો પાક થતો હોય છે બીટીના જમાનાની અંદર આજ પણ જયારે વિરમગામ માંડલ સમી રાધનપુર ધોળકાના ખેડૂતો જો દેશી કાલા કપાસ ઉપર ભાર મૂકતા હોય તો માન્ય રાજ્ય સરકાર આ બાબતે વિશેષ ધ્યાન આપીને ખેડૂતોને ન્યાય આપે તે બાબતે આજે કૃષિમંત્રીને વિશેષ રજૂઆત કરી છે અને માન્ય એગ્રીકલ્ચર ડાયરેક્ટર સાથે પણ ચર્ચા કરીને જલ્દીમાં જલ્દી આની કોઈ પોલિસી બને કોઈ સારો નિર્ણય કરવામાં આવે અને એમએસપી કાલાને એમએસપીમાં લેવા માટે કેન્દ્ર સરકારને પણ ભલામણ મોકલાય એ બાબતે વિસ્તૃત ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને આજે મહત્વની બેઠક મળવા જઈ રહી છે કિસાન સંઘ અને રાજ્ય સરકારની આ બેઠક મળશે મંત્રી રાઘવજી પટેલ કનુભાઈ દેસાઈ અને બલવંત બલવંતસિંહ સાથે આ બેઠક છે અગાઉ આંદોલન સમય થયેલ સમજૂતી મુદ્દે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે મહત્વનું છે કે સરકારે રચેલી કમિટી પણ બેઠકમાં હાજર રહેશે રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આ વર્ષની સૌથી વધારે આવક નોંધાઈ છે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં અંદાજે દોઢ લાખથી વધુની ગુણીની આવક નોંધાઈ હતી ત્યારે ગત રાત્રે યાર્ડની બહાર બંને બાજુ છ થી સાત કિલોમીટર લાંબી ધાણા ભરેલ વાહનની લાંબી લાઈન લાગી હતી તો ધાણાનો ભાવ અગિયારસોથી લઈને બાવીસસો સુધી બોલાયો હતો ત્યારે ધાણાની પુષ્કળ આવકના કારણે એપીએમસી દ્વારા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી હતી અંદાજે દોઢ લાખથી વધારે ગુણીની આવક થયેલ છે બંને બાજુ લાંબી કતારો લાગેલ હતી જે પાંચક કિલોમીટર આજુબાજુ બંને બાજુ લાંબી લાઈનો લાગેલ હતી અને આ સિઝનની સૌથી વધારે મોટી આવક છે ધાણાની વીસ કિલોના ભાવ જોઈએ તો આઠસોથી માંડીને સત્તરસો સુધીના છે ધાણાના જ્યારે ધાણી છે એ સત્યાવીસો અઠ્યાવીસો સુધી વેચાણ થાય છે રાજ્યકક્ષાના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી હળપતિએ લીમોદા વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારની મુલાકાત લીધી અને ત્યાંના ઉદ્યોગકારો સાથે બેઠક યોજી હતી આ સાથે ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા શ્રમિકો સાથે પણ મંત્રીએ ચર્ચા કરી હતી ત્યારે જીઆઈડીસીમાં આગની ઘટના બને ત્યારે ફાયરની ઘટના બને છે ત્યારે ફાયરની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રજૂઆત પણ કરવામાં આવી તો શ્રમિકોને યોગ્ય વળતર મળવું જોઈએ અને તેમની સેફટી અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી